नमस्कार, स्वागत छे आपनु डीटीवी न्यूज़मा। आदिवासी समाजनी गंगा समान भीमकुंडमा आजे आदिवासी समाजना लोकोए स्वजनोना अस्थि विसर्जन कर्या। वर्ष दरमियान मात्र 11 दिवसे ज कराय छे अस्थि विसर्जन। प्राचीन समयथी चाली आवती परंपरा आजे पण जोवा मळे छे। सामान्य रीते कोई पण व्यक्तिना मृत्यु पछी 12मी विधि करी हरिद्वार के चाणोद जेवा स्थळोए अस्थि विसर्जन माटे लोको जता होय छे। परंतु दाहोद जिल्लाना केटलाक विस्तारना आदिवासी समाजमां वर्षोथी चाली आवती एक परंपरा प्रमाणे कोई पण स्वजननो मृत्यु थाय तो तेना अस्थि घरनी आसपासना खेतरमां खाड़ो खोदीने अस्थि साचवीने दाटी देवामां आवे छे अने होळी पहेला दशमनी रात्रे स्वजनो एकठा थईने अस्थि बहार काढी दूधनो अभिषेक करी 11ની વહેલી સવારે ઢોલ નગારા સાથે સંબંધીઓ ગરબાડા તાલુકાના રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં અસ્થિ વિસર્જન કરે છે। બાપ દાદા થી આ કરીએ છે, એ હમ જે બાપ દાદા થી કરતા આયા હમે કરીએ છે। જે હાટકી માણસ ઓબ થઈ ગયો હોય એની હાટકી હમે અહીંયા લાવીને પધરાવીએ છે ભીમકુંડામાં। જે આગળ થી ગઈડિયા કરતા આયા કરીએ છે। પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે। આદિવાસી સમાજના લોકો 11 પછી જેટલા પણ મૃત્યુ થાય તેમના અસ્થિ આગામી વર્ષની 11 સુધી સાચવીને રાખે છે। એક દંતકથા પ્રમાણે આ વિસ્તારમાંથી પાંડવો પસાર થઈ રહ્યા હતા અને પાંડવોએ આ કુંડમાં સ્નાન કર્યું હતું અને કુંડની નીચે ઊંડી ગુફા પણ આવેલી છે। તે સમયથી જ આ સ્થળનું નામ ભીમકુંડ પડ્યું છે અને તેને ગંગાની જેમ પવિત્ર માનવામાં આવે છે અને આદિવાસી સમાજના સ્વજનોની અસ્થિ અહીં જ વિસર્જન કરવામાં આવે છે। બીજી એક ખાસિયત એ રહેલી છે કે મોટા મોટા ડુંગરોની વચ્ચે આવેલ આ ભીમકુંડમાં બારેમાસ પાણી જોવા મળે છે। સ્થાનિકોનું કહેવું છે કે અહીં ક્યારેય પાણી ખૂટતું નથી। આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે ભીમકુંડ। અમારા આ બાપ દાદા અહીંયા અવિધિ કરતા આયા અને અહીંયા કેમ કે આદિવાસી તો અમારે અહીંયા જ છે તો અહીંથી અમારે કોઈ બી જગ્યાએ બીજે કોઈ નથી લઈ જતા અને આમલે 11 ફૂલો અહીંયા વિધિ સિદ્ધિ બધું અહીંયા જ કરવાનું હોય। પછી કોઈ બીજી જગ્યા ઉપર લઈ જવાનું કોઈ એનું પેલું નથી એમ।